વેલકમ બેક. બ્રેક બાદ વાત માયાનગરી મુંબઈની. મુંબઈમાં પણ છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યા પણ મુંબઈમાં જોવા મળી રહી છે. મુંબઈની લાઇફલાઇન ગણાતી ટ્રેનની જે વ્યવસ્થા છે, ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી રહી છે. મુંબઈમાં મેઘ મહેર હજુ પણ યથાવત છે. ગઈકાલે મધરાતથી ભારે વરસાદ મુંબઈમાં વરસી રહ્યો છે. કાંદીવલી, બોરીવલી, અંધેરી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓએ પાણી ભરાવાની સમસ્યા પણ જે રીતે સામે આવી રહી છે, બીએમસીની પોલ પણ ખુલી રહી છે. પ્રશાસનની સામે પણ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. મુંબઈમાં જે રીતે ભારે વરસાદ દર વર્ષે વરસે છે અને તેને કારણે અનેક જગ્યાએ પ્રશ્નોની જે રીતે પ્રશ્નો સર્જાતા જોઈ શકાય છે, સંવાદદાતા કામેશ ચોક્સી ફોન લાઈન પર જોડાયા છે વધુ વિગતો સાથે. કામેશ, જે રીતે મુંબઈનો વરસાદ જે છે તે દર વર્ષે અનરાધાર વરસાદ વરસે છે અને બીએમસી સામે પણ અનેક સવાલો ઉપસ્થિત થાય છે, આ વખતે શું છે પરિસ્થિતિ? બિલકુલ તોરલ, આપને જણાવી દઉં કે ગઈકાલે સવારથી જ કહી શકાય કે માયાનગરી મુંબઈમાં વરસાદે પહેલા જ વરસાદે જોરદાર જમાવટ કરી છે. કહી શકાય કે મુંબઈનો વરસાદ જે છે તે સૌ માટે મહત્વનો હોય છે, કારણ કે મુંબઈનું જે આર્થિક રાજધાની કહી શકાય તેવી મુંબઈ જે છે તેમાં ભારે વરસાદની સીધી અસર લોકોના જનજીવન ઉપર થતી રહી છે. ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ ભારે વરસાદ પડ્યો હતો અને ભારે વરસાદને કારણે મુંબઈમાં 3 લોકોના મોત થયા હોવાના અહેવાલ અત્યારે સામે આવી રહ્યા છે. તો બીજી બાજુ સમગ્ર દિવસ દરમિયાન વરસાદ પડ્યો અને જેને લીધે થઈને કાંદીવલી, બોરીવલી, સાંતાક્રુઝ, અંધેરી સહિતના જે તમામ વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સોસાયટી સુધી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. એની સાથે જ બીએમસીની જે પ્રી મોન્સૂન કામગીરીની પુલ જે છે એ ખુલ્લી પડી રહી છે. કામેશ, ખાસ કરીને મુંબઈની જો વાત કરવામાં આવે તો હવે આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહી શકે છે, વરસાદને લઈને શું સમાચાર? બિલકુલ તોરલ, આપને જણાવી દઉં કે આગામી 48 કલાક સુધી મુંબઈમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને કહી શકાય કે ભારે વરસાદને પગલે તંત્ર પણ અત્યારે સાબદુ થઈ ગયું છે. બીજી બાજુ અત્યારે એ પણ અહેવાલ પ્રાપ્ત થયા છે કે હવામાન ખાતાની જે ખાનગી એજન્સી છે સ્કાઈમેટ, તેણે પણ 48 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. એટલે કહી શકાય કે અંધેરી, જોગેશ્વરી, બોરીવલી, દાદર, ઘાટકોપર, મુલુંડ, ચર્ચગેટ, પવઈ, વસઈ અને પાલઘર સહિતના જેટલા પણ તમામ વિસ્તારો જે છે ત્યાં આગળ ભારે વરસાદ પડી શકે છે અને જેને લઈને અત્યારે તંત્ર સાબદુ છે. આભાર કામેશ તમામ જાણકારી માટે. તો વરસાદને પગલે ટ્રેન વ્યવહાર જે છે તેને પણ અસર પહોંચી રહી છે. મુંબઈની લાઇફલાઇન ગણાતી રેલવેની જે સુવિધા છે તેને પણ અસર પહોંચી રહી છે. ગઈકાલે મધરાતે પણ ભારે વરસાદ વરસ્યો હતો. કાંદીવલી, બોરીવલી, સાંતાક્રુઝ, અંધેરી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે.